વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના છતરાલ મંડાણા મોટા આબીપુરા માઇનોર કેનાલ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલ ચોમાસાની ઋતુ પૂરી થઈ પરંતુ તેમાં મોટા મોટા જાડી ઝાકરા ઉગી નીકળ્યા છે ત્યારે નર્મદા કેનાલ વિભાગ તંત્ર દ્વારા કેનાલની મરામત અને જાડી ઝાકરા દૂર કરવા વગર કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે જે પાણી વેસ્ટેજ જઈ રહ્યું છે અને ખેડૂતોને પાણી મળતું નથી જેથી કરી કેનાલની સાફસફાઈ કર્યા બાદ પાણી છોડવામાં આવે તો ખેડૂતોને પાણી મળી રહે તેવી લોક માંગણી ઉઠવા પામી છે મોટાભાગનું પાણી ખેતરોમાં ઘૂસી જાય છે જેને લઈને પાકમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે તો મળતી વિગતો અનુસાર ડભોઈ વિસ્તારમાંથી મુખ્ય નર્મદા કેનાલ ચોમાસામાં ઋતુને વિદાય થઈ ગઈ છે ત્યારે તાલુકાના છતરાલ મંડાણા અને મોટા આબીપુરા માઇનોર કેનાલમાં મોટાભાગે ઠેર ઠેર જાડી ઝાકરા ઉગી નીકળ્યા છે આ જાડી ઝાકરાને સાફસફાઈ કર્યા વગર નર્મદા કેનાલ વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે જેને લઈ પાણી વેસ્ટ જાય છે તો ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે જેને લઈ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે જેથી જાડી ઝાકળના કારણે પાણી ખેડૂતોને મળતું નથી અને વેસ્ટેજ જઈ રહ્યું છે અને વર્ષોથી કેનાલો સફાઈ થઈ રહી નથી ત્યારે નર્મદા કેનાલ વિભાગ દ્વારા તેની સાફસફાઈ અને મરામત કર્યા બાદ પાણી છોડવામાં આવે તો ખેડૂતોને પાણી મળી રહે અને રવિ પાકની સિઝન ખેતી થાય કેનાલની અંદર ગંદો કચરો નપડવેલ ઘાસ ઉગી ગઈ છે નર્મદા નિગમના અધિકારીઓ જ્યારે કેનાલ સાફ કરાવે છે ત્યારે માત્ર રોડથી પસાર થતી નજર પડતી તે મુજબ સાફ કરાવતા હોય છે પરંતુ અંદર અંતરિયાળ વિસ્તારની કેનાલો નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા સાફસફાઈ કરાવવામાં આવતી નથી નર્મદા નિગમની માઇનોર કેનાલમાં ગંદકી અને ઘાસચારાને લીધે પાણી આગળ જતું નથી જેથી ખેડૂતો પરેશાન થાય છે તો તાલુકાના ખેડૂતોની માંગ છે કે વહેલી તકે કેનાલ સાફ સફાઈ થાય અને ત્યારબાદ પાણી છોડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે છતરાલ લાંબીપુરા માઇનોર બે કેનાલો સાફ કરી નથી આજે વરસાદ ગયે એક એક મહિનો થઈ ગયો છે ખેડૂતોને પાણી મળતું નથી અને કેનાલો સાફ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે કેનાલો બધી છલકાય છે અને એ તૂટી જશે તો ખેતરોમાં પાણી જશે એની જવાબદારી કોણ લેશે એટલે અમારી સરકારશ્રીને તથા કેનાલોના સાહેબોને અધિકારીઓને એવી નમ્ર વિનંતી કેનાલો સાફ કરો અને પાણી છોડો અને આજે વરસાદ ગયા બે બે મહિના થઈ ગયા તે છતાં હજુ ખેડૂતોને પાણી મળતું નથી અને કેનાલો સાફ થતી નથી કોન્ટ્રાક્ટરો કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટરો આપવામાં આવ્યા છે પણ હજુ કામ કોઈ પણ કોન્ટ્રાક્ટરે શરૂ કર્યું નથી તો વહેલી તકે અમારી કેનાલો સાફ કરવી અને પાણી જો ખેડૂતોને આપવું કઈ કઈ કેનાલ છે આબીપુરા માઇનોર છતરાલ માઇનોર મંડાળા માઇનોર ખેતરમાં પાણી આવી ગયું છે ખેતરમાં પાણી બે આગળ એક વિડીયોમાં બતાવ્યું છે મેં કે ખેતરમાં હોય પાણી ઓવરફ્લો થઈને તુવેરના પાકમાં ગયું છે અને પેલા ભાઈ એક મોમેડન ભાઈ છે એમને 3 વીંગાની તુવેરો ખલાસ થઈ ગઈ છે તમારી માંગ શું છે અમારી માંગ એવી છે પ્રમુખ એ જે પ્રમુખ છું આ મોટા બીપોડા મંડળીનો હું એટલે કેનાલો સમયસર સાફ આજે અમે બે બે મહિનાથી સાહેબોને ફોન કરે છે કેનાલો સાફ કરાવો કેનાલો સાફ કરાવો પણ હજુ કોઈ કેનાલો સાફ થતી નથી અને ત્યાંથી પાણી છોડી દેવામાં આવ્યું છે અને કેનાલો અત્યારે ઓવરફ્લો થઈ અને આ તમે જોઈ શકો છો પાછળ કેટલું કેનાલમાં જેટલું પાણી નથી વહેતું એના કરતાં વધારે પાણી બહાર વહે છે અને એ પાણીનો ખોટો બગાડ થાય છે અને ખેડૂતો સુધી પાણી મળતું નથી અને આમાં કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ હોપાય છે પરંતુ સમયસર કામ થતું નથી અને ખેડૂતોને પાણી મળતું નથી વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ ડભોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ